नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करूँ छु अमारी आकाश एकेडमी यूट्यूब चैनल में। अने आजे हूँ तमारी समक्ष 20 नवेम्बर 2020 करंट अफेर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हुई तो प्लीज चैनल ने सब्सक्राइब करी लेजो के जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधाज करंट अफेर्सना वीडियोनी पीडीएफ जोईती होय तो अहीं नीचे आपेला व्हाट्सएप नंबर पर मने मेसेज करी शको, जेनी पर हूँ तमने बधाज करंट अफेर्सना वीडियोनी पीडीएफ प्रोवाइड करी दईश। तो हवे आपणे गई काले थयेल करंट अफेर्सनो एक वखत रिविजन करी लईए, जेमां पहेलो प्रश्न छे एसबीएम बैंक द्वारा नियो बैंकिंग प्लेटफॉर्म शुरू करवामां आवशे। नीतीश कुमार सातमी वखत बिहारना मुख्यमंत्री बन्या। स्पेस एक्स ए 4 अंतरिक्ष यात्रियोने अंतरिक्षयान द्वारा इंटरनेशनल स्पेस स्टेशन मोकल्या। त्यारबादनो प्रश्न, डॉक्टर सुसंता कर ने प्रोफेसर ए एन भादोरी मेमोरियल लेक्चर एवोर्ड 2020 मळ्यो। एस के मिश्रा नो एन्फोर्समेंट डायरेक्टरेट तरीके एक वर्ष माटे कार्यकाळ वधारवामां आव्यो। इलेक्शन कमिशने सोनू सूद ने पंजाब राज्यना स्टेट आइकॉन नियुक्त करवामां आव्या। त्यारबादनो प्रश्न जोईए, डस्टिन जॉन्सन ए मास्टर्स गोल्फ टूर्नामेंट 2020 जीती। रेणु देवी बिहार राज्यनी प्रथम महिला उप मुख्यमंत्री बनी। ग्रामीण परिवारों ने नल कनेक्शन प्रदान करवामां तेलंगाणा राज्य प्रथम क्रम पर रह्यु। अने त्यारबादनो अंतिम प्रश्न छे, महाराष्ट्रनी लोनार झील ने रामसर साइटमां स्थान आपवामां आव्यु। હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ, તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગાયોના સંરક્ષણ માટે ગૌ કેબિનેટનું ગઠન કર્યું? તો તેના જવાબમાં આવશે મધ્યપ્રદેશ, એટલે કે આન્સર એ। હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે મધ્યપ્રદેશ, કયા કયા રાજ્યોની સાથે સરહદ ધરાવે? तो एक तो उत्तर प्रदेश, छत्तीसगढ़, महाराष्ट्र, गुजरात अने राजस्थान, आटला राज्यों साथे मध्य प्रदेश सरहद धरावे छे। मध्य प्रदेश की राजधानी छे भोपाल, राज्यपाल छे आनंदीबेन पटेल अने मुख्यमंत्री छे शिवराज सिंह चौहान। त्यारबादनो बीजो प्रश्न जोईए, ताजेतरमां मृदुला सिन्हा નું નિધન થયું તે કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા હતા? તો તેના જવાબમાં આવશે ગોવા, એટલે કે આન્સર ડી। હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે ગોવા, તે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો સાથે સરહદ ધરાવે છે। ગોવાની રાજધાની છે પણજી, मुख्यमंत्री छे प्रमोद सावंत अने राज्यपाल छे भगत सिंह कोश्यारी। त्यारबादनो त्रीजो प्रश्न जोईए, ताजेतरमां क्या राज्यमां एशियानी सौप्रथम सौर ऊर्जाथी सक्षम टेक्सटाइल मिलनुं उद्घाटन करवामां आव्युं? तो तेना जवाबमां आवशे महाराष्ट्र, एटले के आंसर बी। હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે મહારાષ્ટ્ર, કયા કયા રાજ્યોની સાથે સરહદ ધરાવે? તો કે એક તો ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક અને ગોવા, આટલા રાજ્યો સાથે મહારાષ્ટ્ર સરહદ ધરાવે છે। મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ, રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે।
ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક ના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે સ્મૃતિ મંધાના, એટલે કે આન્સર સી. હવે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકની જો વાત કરીએ તો તેના એમડી અને સીઈઓ છે મિસ્ટર વાસુદેવન પીએન. અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થાપના વર્ષ 2007માં કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર આવેલું છે ચેન્નઈમાં. અને સ્મૃતિ મંધાના જે છે તે ભારતીય ક્રિકેટ ટીમની ખેલાડી છે. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં આરબીઆઈએ કઈ બેંકને એક મહિના માટે મોરેટોરિયમ પીરિયડ અંતર્ગત રાખી? તો તેના જવાબમાં આવશે લક્ષ્મી વિલાસ બેંક, એટલે કે આન્સર એ. હવે આરબીઆઈની જો વાત કરીએ તો તેનું પૂરું નામ થાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. જેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. ત્યારબાદ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935 ના રોજ કરવામાં આવી હતી અને આરબીઆઈના 25મા ગવર્નર છે શક્તિકાંતા દાસ. ત્યારબાદ લક્ષ્મી વિલાસ બેંકની જો વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે ચેન્નઈમાં. ચેન્નઈ ક્યાં આવેલું છે? તો કે તામિલનાડુમાં. ત્યારબાદ લક્ષ્મી વિલાસ બેંકના એમડી અને સીઈઓ છે સુબ્રમણ્યન સુંદર. અને લક્ષ્મી વિલાસ બેંકની સ્થાપના વર્ષ 1926માં કરવામાં આવી હતી. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ કંપનીએ વન મોર થિંગ હાર્ડવેર ઇવેન્ટનું આયોજન કર્યું? તો તેના જવાબમાં આવશે એપલ, એટલે કે આન્સર બી. હવે એપલ કંપનીની જો વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસના કેલિફોર્નિયા ખાતે. ત્યારબાદ એપલના સીઈઓ છે ટીમ કુક, ચેરમેન છે આર્થુર ડી લેવિન્સન. ત્યારબાદનો સાતમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે જંગલી હાથીઓને બચાવવા એન્ટી ઇલેક્ટ્રોક્યુશન સેલ્સના ગઠન માટેનો નિર્ણય લીધો? તો તેના જવાબમાં આવશે પશ્ચિમ બંગાળ, એટલે કે આન્સર ડી. હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે પશ્ચિમ બંગાળ. કયા કયા રાજ્યોની સાથે સરહદ ધરાવે? તો કે ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કિમ, આસામ, આટલા રાજ્યો સાથે પશ્ચિમ બંગાળ સરહદ ધરાવે છે. અને આંતરરાષ્ટ્રીય સરહદની જો વાત કરીએ તો બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન આ ત્રણ દેશો સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. પશ્ચિમ બંગાળની રાજધાની છે કોલકાતા, રાજ્યપાલ છે જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી છે મમતા બેનર્જી. ત્યારબાદનો આઠમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ બેંક દ્વારા મું બંધ રખો અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે એચડીએફસી બેંક, એટલે કે આન્સર એ. હવે એચડીએફસી બેંકની વાત કરીએ
તો તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. ત્યારબાદ એચડીએફસી બેંકના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે શ્યામલા ગોપીનાથ, અને તેના સીઈઓ છે શશિધર જગદીશન. ત્યારબાદ એચડીએફસી બેંકની સ્થાપના ઓગસ્ટ 1994ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદનો 9મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સફેદ જિરાફને જીપીએસ લગાવવામાં આવ્યા તે ક્યા દેશમાં આવેલ છે? તો તેના જવાબમાં આવશે કેન્યા, એટલે કે આન્સર સી. હવે કેન્યાની જો વાત કરીએ તો કેન્યાની કેપિટલ છે નૈરોબી. ત્યારબાદ કેન્યાના પ્રેસિડેન્ટ છે ઉહુરુ કેન્યાતા. અને કેન્યાની કરન્સી છે કેન્યાન શિલિંગ. ત્યારબાદ જીપીએસની જો વાત કરીએ તો જીપીએસનું પૂરું નામ થાય ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ત્યારબાદનો 10મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ફ્રાન્સિસ્કો સાગાસ્ટી ક્યા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો તેના જવાબમાં આવશે પેરુ, એટલે કે આન્સર એ. હવે પેરુની જો વાત કરીએ તો પેરુની કેપિટલ છે લીમા, અને પેરુની કરન્સી છે સોલ. હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં નીતિ આયોગ દ્વારા એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સ 2020 જાહેર કર્યું, તેમાં પહેલા નંબર પર કયું રાજ્ય રહ્યું? તો તેના જવાબમાં આવશે ગુજરાત. અને બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં કયું રાજ્ય પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મહિલાઓને લોન આપવામાં પહેલા નંબર પર રહ્યું? તો તેના જવાબમાં આવશે તમિલનાડુ. હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં તમને આપેલા છે. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ બેગ ઓફ સ્ટોરીઝ પુસ્તક કોના દ્વારા લખવામાં આવી? અને બીજો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્ય દ્વારા પહેલી સમુદ્ર એમ્બ્યુલન્સ પ્રતીક્ષા લોન્ચ કરવામાં આવી? આમ અહીં આપણે આજે 20 નવેમ્બર 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.